પાલનપુરમાં આબુ હાઈવે પર આઈસ્ક્રીમના ડેપોમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે આગમાં સમગ્ર ડેપો બળીને રાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પાલનપુર શહેરના આબુ હાઈવે પર હનુમાન ટેકરી નજીક આઈસ્ક્રીમની ડીલરશીપ ધરાવતા વેપારીનો ડેપો આવેલો છે, જેમાં સવારે અચાનક આગ ભડકી ઉઠી હતી. જેની જાણ થતાં ડેપોના માલિક દોડી આવ્યા હતા, જેઓએ પોતાના ઇક્વિપમેન્ટથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગે વિકરાળ રૂપ ધારણ કરતા પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઇટર ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લગી અમારે સિક્યુરિટી વાલોને અમકો સૂચના દી, મેં તુરંત ઘટના સ્થળ પર આયા ઓર અમારે પાસે જો ઇક્વિપમેન્ટ છે આગ બુઝાને કે ઉસે અમને પ્રયત્ન કિયા ઓર ફાયર બ્રિગેડ કો ભી સૂચના દે દીધી, લેકિન આગ ઇતની વિકરાલ થી કે હમારે ઇક્વિપમેન્ટ સે આગ બુઝ નહીં પાઈ. ઉસકે બાદ ફાયર બ્રિગેડ આઈ ઓર ઉસને તત્કાલિક રૂપ સે એક્શન લે કે આગ બુઝાને કે પ્રયત્ન કિયે ઓર આગ પે અભી હાલ ફિલહાલ તક કાબૂ પા લિયા હૈ ઓર કરીબ હમારા 80-90 લાખ જેટલા નુકસાન હુઆ હૈ. લગભગ સારા હમારા પૂરા પ્રોજેક્ટ જલ કે ખાક હો ચુકા હૈ. આગ પર કાબૂ મેળવાયો તે પહેલાં આઈસ્ક્રીમનો ડેપો બળીને રાખ થઈ ગયો હતો. આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.